from Sun News. Today we are going to present Suchak Computer. He is Mr. Dharmesh Bhai Suchak. He is owner of the institute. So today we are going to take interview of his. So let's start. So Mr. Dharmesh Bhai Suchak, kem chho majama? Majama. To aaje tamaru interview leva aavyo chu. તમે આ સૂચક કોમ્પ્યુટર્સ કેટલા સમયથી ચલાવો છો અને આ સૂચક કોમ્પ્યુટર્સ ચલાવવા પાછળ તમે કયો વિચાર આવ્યો હતો એ જરા દર્શક મિત્રોને જણાવો. ઓકે, અમે 16 વર્ષથી સૂચક કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવીએ છીએ અને સૂચક કોમ્પ્યુટરની અંદર ટેલી એકાઉન્ટિંગ અને જીએસટી, એટલે પ્રેક્ટિકલી તમે જુઓ તો જે લોકોને પ્રોફેશનલ એકાઉન્ટિંગ શીખવું છે એ લોકો માટેનો પ્રોફેશનલ કોર્સ અમે અહીંયા બનાવીએ છીએ. અને આ કોર્સ શરૂ કરવા પાછળનું રીઝન એ હતું કે નોર્મલી તમે જ્યારે માર્કેટમાં જુઓ તો જે લોકો અકાઉન્ટ લખતા હોય એ લોકો અકાઉન્ટ શીખવાડતા નથી, અને જે લોકો અકાઉન્ટ શીખવાડે છે 11માં 12માં કોમર્સમાં તમે અકાઉન્ટિંગ શીખો છો એ લોકો પ્રોફેશનલી અકાઉન્ટ લખતા નથી. એટલે ડિફરન્સ આવી જાય કે ભાઈ વિદ્યાર્થી જ્યારે ભણીને બહાર નીકળે તો એને સૈદ્ધાંતિક રીતે આલો ઉધાર જમા શું છે, ખાતા ખતવણી શું છે, બેલેન્સ શીટ શું છે એ ખ્યાલ હોય, પણ છતાંય કોઈ પેઢીનું પ્રેક્ટિકલ એકાઉન્ટ લખવું હોય તો એ કેસમાં એ પાછો પડતો. કારણ કે નોર્મલી તમે જુઓ તો જે પ્રોફેશનલ એકાઉન્ટ લખવાની વાત આવે એની અંદર દરેક ટ્રાન્ઝેક્શન્સમાં ઇન્કમ ટેક્સના રૂલ્સ રેગ્યુલેશન અને જીએસટીના રૂલ્સ રેગ્યુલેશન આપણે સમજવા પડે અને પછી જ તમે એનું પ્રોફેશનલ એકાઉન્ટિંગ કરી શકો. તો અમારે એ એક અમારી યુએસપી છે કે અમે અકાઉન્ટ લખીએ પણ છીએ અને અમે એ જ એકાઉન્ટ વિદ્યાર્થીઓને પ્રોફેશનલી કેવી રીતે લખાય એ શીખવાડીએ પણ છીએ. એટલે અમે ઓલરેડી 300 પાર્ટીના એકાઉન્ટ લખીએ છીએ એટલે એકાઉન્ટ લખવાનો અમને અનુભવ છે અને એ જ વસ્તુ અમે વિદ્યાર્થીઓને શીખવાડીએ એટલે પ્રોફેશનલી કેવી રીતે એ લોકો લખી શકે એ અહીંયા 100% ક્લિયર થઈ શકે. તો એ રીઝનથી અમે 16 વર્ષ પહેલા એક પ્રોફેશનલ અકાઉન્ટિંગ માટેના ક્લાસીસ શરૂ કરેલા છે. તો દર્શક મિત્રો, આપ સૌએ જોયું કે મિસ્ટર ધર્મેશભાઈ સૂચક જેવા 16 વર્ષ પહેલા સૂચક કોમ્પ્યુટર્સ નામે એક સંસ્થા ચાલુ કરેલી જેમાં તેઓ એકાઉન્ટિંગ, જીએસટી વગેરે જેવા અલગ અલગ કોર્સની તાલીમ આપે છે. તો મિસ્ટર ધર્મેશભાઈ, તમે આ જે એકાઉન્ટિંગની કરાવો છો એમાં કમ્પ્યુટરમાં તમે કયા સોફ્ટવેર ઉપર વર્ક કરો છો એ જરા જણાવજો. ઓકે, આપણે કમ્પ્યુટરાઇઝ્ડ એકાઉન્ટિંગની અંદર જે સૌથી પોપ્યુલર સોફ્ટવેર ગણી શકાય ટેલી એકાઉન્ટિંગ અને મિરેકલ એકાઉન્ટિંગ, તો આપણે ટેલી અને મિરેકલ બંનેના ઓથોરાઇઝ્ડ પાર્ટનર છીએ અને આપણે અહીંયા આપણા સિસ્ટમમાં બંને કોર્સિસ કરાવીએ છીએ. કોઈ વ્યક્તિને ટેલી શીખવું છે તો એ ટેલી પણ શીખી શકે, કોઈને મિરેકલ શીખવું છે તો એ મિરેકલ પણ શીખી શકે, અને કોઈને બંને કરવા છે તો અમે બંને પણ કરાવીએ છીએ. સૌથી મહત્વની વાત, ટેલી શીખો મિરેકલ શીખો, પણ એમાં એક આખું પેકેજ ઇન્ક્લુડ થતું હોય. એટલે એ લોકોને મેન્યુઅલ એકાઉન્ટિંગ શીખવું પડે, એ લોકોને ટેક્સેશન, ઇન્કમ ટેક્સ, જીએસટી, પ્રોફેશનલ ટેક્સ સમજવું પડે, ટીડીએસ, ટીસીએસ, કેપિટલ ગેઇન ટેક્સ સમજવું પડે, તેને પ્રેક્ટિકલ એકાઉન્ટિંગ, ખરેખર કોઈ ફોર્મનું એકાઉન્ટિંગ લખવું હોય તો ડોક્યુમેન્ટ ઉપરથી કેવી રીતે એકાઉન્ટ લખી શકાય એ સમજવું પડે, અને ધેન આફ્ટર એ પોતાનું એકાઉન્ટિંગ ટેલીમાં પણ કરી શકે અને મિરેકલમાં પણ કરી શકે. તો આપણે બંને સોફ્ટવેર શીખવાડીએ છીએ, ટેલી અને મિરેકલ. તો આપ સૌએ જોયું કે તેઓ ટેલી અને મિરેકલ બે સોફ્ટવેર ઉપર વર્ક આઉટ કરી રહ્યા છે. તો મિસ્ટર ધર્મેશભાઈ, એ ટેલીનો તમે કોર્સ કમ્પ્લીટ કરો ત્યારબાદ તમે એક્ઝામ કઈ રીતે લ્યો છો તે જરા જણાવો. ઓકે, નોર્મલી આપણું જે સેન્ટર છે એ ટેલી નું ઓથોરાઇઝ સેન્ટર છે, આપણે TILG એટલે કે ટેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ લર્નિંગ. તો નોર્મલી જ્યારે વિદ્યાર્થી 3.5 મહિનાનો કોર્સ કમ્પ્લીટ કરે ધેન આફ્ટર ટેલી કંપની જે બેંગ્લોર સ્થિત છે તેના દ્વારા જ એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવે. આ એક્ઝામ ઓનલાઈન લેવાની હોય, આપણું સેન્ટર ઓથોરાઇઝ સેન્ટર છે એટલે એક્ઝામિનેશન સેન્ટર પણ આપણું આઈનું જ છે, એટલે વિદ્યાર્થીઓ આઈના સેન્ટર ઉપર જ ઓનલાઈન એક્ઝામ આપી શકે. તો તેના માટે થઈને એનું એક રજીસ્ટ્રેશન કરાવવાનું હોય ઓનલાઈન પોર્ટલ ઉપર, એ રજીસ્ટ્રેશન થઈ જાય દેન આફ્ટર એ એક્ઝામનો સમય નક્કી થાય અને એ જે સ્લોટ તમને ફાળવવામાં આવ્યો હોય તે સ્લોટની અંદર વિદ્યાર્થીઓએ ઓનલાઈન એક્ઝામ અહીંયા જ આપવાની થાય. પણ પ્રેક્ટિકલી આ એક્ઝામ
કન્ડક્ટ કરે છે તેની કંપની વાળા, એટલે તમને જે સર્ટિફિકેટ મળે એ તમે તેની કંપનીનું સર્ટિફિકેટ મળે એ તમને ટેલી સર્ટ એ તમને ટેલી કંપનીનું સર્ટિફિકેટ મળે અને તમે ટેલી સર્ટિફાઈડ થયા ગણા. એટલે પ્રેક્ટિકલી તમે જુઓ ને સાહેબ તો બીકોમ અને એમકોમ કરતા ટેલી સર્ટિફાઈડની વેલ્યુ અત્યારે વધારે છે અને ઓલરેડી 110 દેશમાં આ સર્ટિફિકેટ માન્યતા ધરાવે છે. સાથે સાથે તમે ટેલીની વેબસાઇટ ઉપર જઈને આ સર્ટિફિકેટને વેરીફાઈ પણ કરી શકો છો. તો આ રીતે એક્ઝામ હોય, આ રીતે એનું સર્ટિફિકેશન હોય. સો તમે બધાએ જોયું ફ્રેન્ડ્સ કે આ ધર્મેશભાઈ સૂચક જે સૂચક કમ્પ્યુટરના માલિક છે, ઓનર છે, તેઓએ આપણને વાત કરી કે તેઓ એકાઉન્ટિંગ ટેલી અને મિરેકલ સોફ્ટવેરમાં શીખવાડે છે અને તેઓ એક એવું સર્ટિફિકેટ આપે છે જે ઓલ ઇન્ડિયામાં માન્ય છે અને કદાચ તમે આઉટ ઓફ કન્ટ્રી એટલે કે ઇન્ડિયાની બહાર તમે ક્યાંય પણ જાઓ તો પણ તે માન્ય રહે એવું આપણને આ સૂચક કમ્પ્યુટર શીખવાડે છે. તો મારા ખ્યાલ મુજબ તમારે સૂચક કમ્પ્યુટર્સ 100% જોઈન કરવું જ જોઈએ જો તમે એકાઉન્ટિંગ શીખવા માગતા હો તો. થેન્ક યુ વેરી મચ. ધીસ ઇઝ હર્ષણ પરાખ ફ્રોમ સોર ન્યૂઝ. હેલો સર, સેનિટાઈઝિંગ કરી રહ્યા છે? યસ, એક્ચ્યુઅલી દરેક બેચ અમારે પૂરી થાય પછી અમે સેનિટાઈઝ કરી નાખીએ છીએ, પછી જ અમે નવા બેચના વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં બેસાડીએ છીએ. કેવલ અંબાસણા સર ઇન્સ્ટિટ્યૂટ તરફથી અને આપણી સાથે છે અત્યારે સૂચક કોમ્પ્યુટરના હેડ દર્શન સિમરો છે. સો દર્શન સર, અત્યારે એડમિશન પ્રોસેસ કેવી રીતે ચાલે છે તમારી સૂચક કોમ્પ્યુટરમાં? ઓકે, આપણે અહીંયા એડમિશન પ્રોસેસમાં કોઈ પણ વ્યક્તિ એડમિશન લઈ શકે, ટેલીનો કોર્સ કોઈ પણ વ્યક્તિ કરી શકે, હાઉસવાઈફ કરી શકે, પ્રોફેશનલ વ્યક્તિ કરી શકે, સ્ટુડન્ટ કરી શકે, બિઝનેસમેન કરી શકે. ઇનફેક્ટ અમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન સાથે કોઈ જ લેવા દેવા નથી. જો તમારે તમારા બિઝનેસનું અકાઉન્ટિંગ શીખવું છે તો તમે અહીંયા શીખવા માટે એડમિશન લઈ શકો. જો તમારો પર્પઝ અકાઉન્ટિંગ ફિલ્ડમાં કરિયર બનાવવાનું છે તો તેના માટે પણ તમે અહીંયા એડમિશન છે તે લઈ શકો. કોઈ પણ ફિલ્ડના, કોમર્સ ના હોય તો બી, સાયન્સ ના હોય તો બી, આર્ટ્સ ના હોય તો બી, ઇનફેક્ટ આ સ્કિલ બેઝડ કોર્સ છે તો કોઈ પણ વ્યક્તિની એજ્યુકેશનલ ક્વોલિફિકેશન સાથે અમારે કોઈ કન્સર્ન નથી. એન્ડ કોવિડ પેન્ડેમિકમાં તમે કેવી રીતે બધાને સ્ટુડન્ટ્સને સંભાળી? ઓકે, કોવિડ પેન્ડેમિકમાં આમ જોવા જઈએ તો બધા જે ક્લાસીસ વાળા છે તે ઓનલાઈન એજ્યુકેશન આપતા હતા, સેમ અમે પણ ઓનલાઈન એજ્યુકેશન આપતા હતા. ઇનફેક્ટ આજે પણ અમારું બંને ઓફલાઈન અને ઓનલાઈન બંને મોડથી અમે એજ્યુકેશન આપીએ છીએ. ઓનલાઈન એજ્યુકેશનમાં અમે જ્યારે કોવિડનું લોકડાઉન ચાલતું હતું ત્યારે અમે અમારી એક સૂચક ઈ લર્નિંગ નામની એપ્લિકેશન બનાવેલી છે. તે એપ્લિકેશન થ્રુ અમે વિદ્યાર્થીઓને વિડીયો સેશન દ્વારા ટેલી છે, જીએસટી છે, મેન્યુઅલ એકાઉન્ટ છે, બધા કન્સેપ્ટ અમે પ્રેક્ટિકલ વેમાં શીખવાડતા હતા. એન્ડ તમે કેવી રીતે બધાને પ્રેક્ટિકલ સોફ્ટવેર શીખવાડો છો? ઓકે, હવે સોફ્ટવેર શીખવા માટે થઈને જે લોકો આવતા હોય છે તો ઘણા એવી એક મેન્ટાલિટી હોય છે કે અમને કમ્પ્યુટર આવડે તો જ અમે ટેલી શીખી શકીએ. હકીકતે એવું કશું જ નથી. તમારે સ્કૂટર ચલાવતા શીખવું છે તો બીકોમ થવું કઈ જરૂરી નથી, તમે વિધાઉટ બીકોમ પણ સ્કૂટર ચલાવી શકો. તો એવી જ રીતે ટેલીમાં છે કે તમને કમ્પ્યુટર આવડે છે તો પણ તમે ટેલી શીખી શકો, કમ્પ્યુટર નથી આવડતું તો પણ તમે ટેલી શીખી શકો. તો આપણે એક લેબમાં જઈ આવીએ ત્યાં હું કઈ રીતે અપડેટ આપું છું બધા વિદ્યાર્થીઓને તે દેખાડું. કમ્પ્યુટર લેબ છે. આ લેબની અંદર અમે બધા જ વિદ્યાર્થીઓને ઇન્ડિવિડ્યુઅલ પીસી પ્રોવાઈડ કરીએ છીએ, એટલે કે સેપરેટ ડેસ્ક અમે સ્ટુડન્ટ્સને આપીએ છીએ. પ્લસ અમે પ્રોજેક્શન દ્વારા જે કાંઈ બી ટોપિક હોય તેનો અમે ડેમોન્સ્ટ્રેશન કરીએ અને વન બાય વન તેની અમે પ્રેક્ટિસ આપતા જઈએ. આ સાથે સાથે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંની અમે કરાવીએ છીએ
કે અમે બધા વિદ્યાર્થીઓ પાસે એક વર્ષનું જીએસટી વાળું એકાઉન્ટ આખું અહીંયા કમ્પ્લીટ કરાવીએ છીએ. એટલે એમને પ્રેક્ટિકલ એકાઉન્ટિંગ ખરેખર કેવી રીતે લખાય છે તેનો એ ટુ ઝેડ કન્સેપ્ટ અહીંયા ક્લિયર થઈ જાય અને જીએસટીના રિટર્ન કેવી રીતે ફાઇલ થઈ છે તેની પણ તેમને અહીંયા પ્રેક્ટિસ મળી જાય. તો સિમ્પલ વસ્તુ છે, બધી વસ્તુનો હું પ્રોજેક્શનમાં એમને ડેમો આપું, તે લોકો તેમની એક કરતા વધારે વાર પ્રેક્ટિસ કરે અને ખાસ લાસ્ટમાં તે લોકો કયો પ્રેક્ટિસનો ટાસ્ક કરે તો કે એક આખા વર્ષનું જીએસટી વાળું પેડિંગ એકાઉન્ટ અહીંથી ઓલરેડી લખીને નીકળે, જેથી કરીને ક્યાંય જોબ કરવા જાય તો ઇન્ટરવ્યુમાં વાંધો ના આવે અને પોતાનો પેઢીનો બિઝનેસનું અકાઉન્ટ લખવું હોય તો તેમના માટે તે ઓલરેડી ઇઝી કન્સેપ્ટથી લખી છે. તો થેન્ક યુ ટાઈમ આપવા માટે તમારો. આ હતા દર્શન સર આપણી સાથે. સો થેન્ક યુ.